અમદાવાદના બ્રોકર અશેષ અગ્રવાલના ગુમ થવા મામલે અશેષ અગ્રવાલ હરિયાણા કે મુંબઈ હોવાની સંભાવના છે। પોલીસની ટીમે બંને સ્થળે તપાસ શરૂ કરી છે। અશેષના પાસપોર્ટની માહિતી મેળવીને એરપોર્ટ ઓથોરિટીને પણ સોંપી છે। અશેષ અગ્રવાલ અંગે પરિવાર જાણતો હોવાની પોલીસને શંકા છે। પોલીસે અશેષની પત્નીના મોબાઈલની માહિતી પણ મેળવી છે। संवाददाता अनिता पटणी लाइव जोड़ाई गया है विगत साथ जानी। अनिता, ब्रोकर से अशेष अग्रवाल गुम है, जो कि अशेष अग्रवाल हरियाणा के मुंबई होवानी पुलिस ने शंका पण छे, साथे जे क्या छे तेनी पण कदाच पुलिस ने शंका छे कि तेना परिवार ने तमाम विगतों की जाण छे। कई दिशा में हाल तो तपास चलावी रही है पुलिस। जी संजीवनी, जे प्रकारे अशेष अग्रवाल जे वेरी संजोगों में गुम थया छे, जेने लईने हाल तो पुलिस तपास करी रही छे। खास करीने हरियाणा तेमनुं सासरू आवेलुं होवानी वात छे अने मुंबई में तेमना अनेक रिलेटिव रहता होवानी माहिती अत्यारे हाल तो पुलिस ने मळी छे, जेने लईने हाल पुलिस टीमे हरियाणा अने मुंबई तपास शुरू करी छे। सौथी महत्वनी बाबत छे के आ ब्रोकरे 50 करोड़ थी पण वधुनो चूनो जे बिल्डरो अने आईपीएस अधिकारीओने लगाव्यो होवानुं पण खुली रह्युं छे, जेथी तेने पकड़वा માટેની પણ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોતમ છે કે હજુ સુધી એ વધુ એક આજે છેતરપિંડીને લઈને કોઈ ફરિયાદ હજુ સુધી દાખલ નથી થઈ, પરંતુ પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મુદ્દે પણ ફરિયાદ લેવાની વાત કરી રહ્યા છે। જે પ્રકારે અશેષ અગ્રવાલ દ્વારા સન બિલ્ડર્સ ગ્રુપની જે સાઇટો છે તે બતાવીને કરોડો રૂપિયા જે લોકો પાસેથી રોકાણ કરવાના નામે પડાવ્યા હતા, અને ત્યારબાદ આજે ડાયરી લઈને તે પોતે રહસ્યમય રીતના ગુમ થઈ ગયો હતો। તેની ગાડી બિનવારસી હાલતમાં મળી હતી। ઘણા સમયથી આજે આ પ્રકારે ગુમ થવાનો મામલો સામે આવી રહ્યો, પરંતુ તેના પરિવારની જે પ્રકારની માહિતી અત્યારે પોલીસને મળી રહી છે ખૂબ જ શંકાસ્પદ છે। પરિવાર આ મામલે તેનાથી પરિચિત હોય ને જેઓ જાણતા હોય કે ખરેખર અશેષ ક્યાં છે, તેની પત્ની પણ જાણકાર હોય તેવી શંકાને લઈને હાલ તો પોલીસ દ્વારા તેની પત્ની છે તેના મોબાઈલ ડિટેલ્સ મેળવીને તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સાથે એવી પણ શક્યતાઓ છે કે જે પાસપોર્ટની માહિતી મેળવી છે જેના લઈને તે એરપોર્ટ ઓથોરિટીને તમામ માહિતી આપવામાં આવી છે, કારણ કે 50 કરોડથી વધુનો ચૂનો લગાવ્યા બાદ તે પોતે વિદેશમાં નાસી જાય તેવી પણ શક્યતા છે, જેને લઈને એરપોર્ટ ઓથોરિટીને પણ માહિતી આપવામાં આવી છે। મોતમ છે કે ઘણા સમયથી આ પ્રકારનું આજે કૌભાંડ આચરીને અશેષ જે જતો રહ્યો છે તે વાત જે સામે આવી રહી છે, જેને લઈને હાલ તો પોલીસની જુદી જુદી ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે અને અશેષને શોધવા માટેના તમામ પ્રયત્નો અત્યારે હાથ લગાવવામાં આવ્યા છે। જે ધન્યવાદ અનિતા જાણકારી માટે। તો બ્રોકર અશેષ અગ્રવાલ ગુમ થવા મામલે હાલ તો તે હરિયાણા કે મુંબઈમાં હોવાની છે શક્યતા, સાથે જ પોલીસની ટીમે બંને સ્થળે તપાસ પણ શરૂ કરી દીધી છે। પાસપોર્ટની માહિતી મેળવીને એરપોર્ટ ઓથોરિટીને પણ સોંપી છે।